દરેક મહિનાનો સૌથી ફેવરેટ સમય આપણો કયો હોય? મહિનાના સ્ટાર્ટિંગનું અઠવાડિયું, કારણ કે ત્યારે આપણા ખાતામાં આપણો પગાર ક્રેડિટ થતો હોય છે. રાજા જેવું ફીલ કરતા આપણે મહિનો પત્તા પત્તા ગરીબ માણસ જેવું ફીલ કરવા લાગીએ, કારણ કે આપણી આવક આપણે પતાવી દઈએ છે. પણ જો અગર 7 તારીખે પણ આપણને પૈસા ક્રેડિટ મળે, તો એ જ રીતે 14 તારીખે ક્યાંય ફરવા ગયા હોય તો પૈસા ક્રેડિટ મળે, 21 તારીખે બહાર જમતા હોય ને આપણા ખાતામાં પૈસા આવી જાય, ને એ જ રીતે 28મી તારીખે પણ પૈસા આપણી જોડે આવી જાય તો કેવી મજા આવે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે આપણા પૈસા ઇન્વેસ્ટ કરીએ જેનાથી પેસિવ ઇન્કમ, એટલે એવી ઇન્કમ જેમાં કામ કર્યા વગર આપણને આવક ચાલુ રહે એ મળતી રહે, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એક વાત કહુમાં હું તમને 4 એવી ઇન્કમની સ્કીમ્સ કહેવાનો છું જેનાથી આપણે પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ. હવે આ પેસિવ ઇન્કમ માટેની સ્કીમ છે ને, એટલે બહુ હાઈ રિસ્ક સ્કીમોમાં આપણે ઇન્વેસ્ટ નહીં કરીએ, આપણે આપણી મૂડી સેફ રહે એવી સ્કીમોમાં ઇન્વેસ્ટ કરીશું. અને આ 4 સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યા પછી આપણે એક એવી પેસિવ ઇન્કમ જનરેટ કરી શકીએ જે થોડા સમયમાં આપણા પગાર જેટલી જ હોય. તો આ 4માં સૌથી પહેલી છે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ. આ ઇન્કમ સ્કીમમાં આપણે શું કરી શકે, પોસ્ટ ઓફિસમાં એક સિંગલ એકાઉન્ટ હોલ્ડર 9 લાખ રૂપિયા સુધી ડિપોઝિટ કરી શકે, અને એક જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર 14 લાખ રૂપિયા સુધી પૈસા ડિપોઝિટ કરી શકે. આ જે આપણે પૈસા ડિપોઝિટ કર્યા છે ને, એના ઉપર 7.4% એન્યુઅલીના લેખે દર મહિને આપણને પૈસા મળવા પાત્ર છે. એ પૈસા આપણા સેવિંગ્સ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. એટલે માની લો તમે 9 લાખ રૂપિયા કર્યા છે સિંગલ હોલ્ડર તરીકે, તો તમને દર મહિને 5,550 રૂપિયા ખાતામાં આવી જશે. એ જ રીતે જો 15 લાખ રૂપિયા આપણે મંથલી ઇન્કમ સ્કીમમાં પાર્ક કર્યા છે, તો આપણને 9,250 રૂપિયા દર મહિને આપણા ખાતામાં આવી જશે. એટલે આપણી મૂડી તો સેફ રહી, કારણ કે આ પોસ્ટ ઓફિસમાં બધા પૈસા આપણા સરકાર પાસે છે. મૂડી સેફ અને એક આવકનું સ્ત્રોત આપણે ઊભું કરી દીધું. મંથલી ઇન્કમ જનરેટ કરવા માટે બીજો ઓપ્શન છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન, એટલે SWP. SIP આપણા સૌને હવે ખબર પડી ગઈ છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં દર મહિને થોડા થોડા પૈસા આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જેનાથી આપણે એ મ્યુચ્યુઅલ ફંડમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ એવરેજ કરી શકીએ. બજાર ઉપર હોય કે નીચું હોય, આપણે એટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એટલે આપણે લોંગ પીરિયડ ઓફ ટાઈમ પછી આપણું રોકાણ એક પ્રોપર રેટ ઉપર જ કર્યું હશે. સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન એનું બરાબર ઊંધું છે. દર મહિને આપણે ફિક્સ કરેલી રકમ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા પછી આપણે એ પૈસા વિથડ્રો કરીએ છીએ. આનાથી આપણને વિથડ્રોઅલ વખતે એવરેજિંગનો ફાયદો મળશે, અને જ્યારે બજાર બહુ જ સ્પીડથી ઉપર જતું હોય, બુલ રન જેને કહેવાય છે, ત્યારે આ રીતે વિથડ્રો કરેલા પૈસા આપણને બહુ જ કામમાં આવે છે. હું તમને ઉદાહરણ આપું છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ ત્રણેય ભાવમાં કોઈ પણ એક મ્યુચ્યુઅલ ફંડ છે જેનું NAV 100 રૂપિયા, 110 રૂપિયા, 105 રૂપિયા, 115 રૂપિયા અને 102 રૂપિયા છે. મે મહિનામાં 102 રૂપિયા ભાવ આવી ગયો. હવે બે મિત્રો છે, રમેશ અને સુરેશ, બેવે જાન્યુઆરી મહિનામાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાના NAV ઉપર, એટલે બંનેઓને 1000 યુનિટ મળે છે. હવે સુરેશ છે ને, એ સુરેશને આ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન નહોતું કરવું, એટલે મે મહિનામાં એને જ્યારે 50,000 રૂપિયાની જરૂરત પડી ને, ત્યારે એણે મ્યુચ્યુઅલ ફંડમાંથી 50,000 રૂપિયા ઉપાડી લીધા. હવે 102 રૂપિયાની NAV હતી, એટલે 50,000 ઉપાડવા માટે 490 યુનિટ એણે વેચવા પડ્યા. એનું બેલેન્સ રહ્યું 510 યુનિટ, એટલે લગભગ 51,500 જેવો એનું અત્યારે મૂડી બોલે છે મ્યુચ્યુઅલ ફંડમાં. પણ રમેશ એ સ્માર્ટ હતો. રમેશે શું કર્યું, 50,000 રૂપિયા એને મેમાં જોઈતા હતા, તો એણે જાન્યુઆરી મહિનાથી જ 10,000 રૂપિયા ઉપાડવાના ચાલુ કરી દીધા. તો આ ચાર્ટમાં તમને દેખાય છે કે મે મહિનામાં રમેશ જોડે 529 યુનિટ બચ્યા છે, એટલે લગભગ 54,000 રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ હજુ પડ્યા છે. એટલે સુરેશ જેનો મિત્ર હતો એને બી 50,000ના ઉપાડ્યા, અને રમેશે પણ 50,000ના ઉપાડ્યા, પણ આજે રમેશ જોડે સુરેશ કરતા 2,000 રૂપિયા મૂડી વધારે છે. આ છે ફાયદો સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનનો. એટલે હવે આપણે SWP ને યુઝ કરીને કઈ રીતે ઇન્કમ જનરેટ કરી શકીએ? તો માની લો એવો કોઈ ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે જે આપણને વાર્ષિક 8% રિટર્ન આપે છે, એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને દર વર્ષે આપણે 8% રૂપિયા જ ઉપાડીએ છીએ, તો આપણા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ બી સરખું સરખું રહેશે અને આપણી એક આવક આપણે જનરેટ કરી છે. ઉદાહરણ તરીકે 15 લાખ રૂપિયાનું રોકાણ આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે, અને એ 15 લાખના 8% એટલે 1,20,000 વાર્ષિક થયા. દર મહિને આપણે 10,000 રૂપિયા ઉપાડીશું,
કરીશું ને તો એ 15 લાખ 15 લાખ જ રહેશે અને 10,000 રૂપિયાની માસિક આવક આપણે વધારી દીધી. મંથલી ઇન્કમ માટેનો ત્રીજો ઓપ્શન કયો છે? લોંગ ટર્મ ગવર્મેન્ટ બોન્ડ્સ. ગવર્મેન્ટ બોન્ડ્સ શું છે? કે સરકાર આપણી જોડેથી પૈસા ઉછી ના લઈ જાય છે. હવે સરકારને પૈસા ધીરણ કરવાનો ફાયદો શું? કે ગેરંટી છે કે આપણી મૂડી તો પાછી આવવાની છે. આ કરું ભગત તો નથી જ કોઈ. અને એટલે જ આપણે જ્યારે ગવર્મેન્ટને પૈસા આપીએ છીએ તો એ 5 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરી શકીએ, જે બોન્ડ્સ આપણને 6 થી લઈને 8% સુધીનો રિટર્ન વાર્ષિક આપે છે. આ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરવાનો ફાયદો એ છે કે મૂડી તો સેફ છે, પણ આ 6 થી 8% જે આપણને મળે છે ને એ દર 6-6 મહિને આપણને મળી જશે. એટલે જ્યારે આપણે બોન્ડ્સ ખરીદીશું તો આપણી એ પણ એક આવક આપણે ચાલુ કરી દીધી છે. બોન્ડ્સ ખરીદવા માટે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જવું પડે છે, કાં તો આપણે આપણી બેંકમાં પણ એની તપાસ કરી શકીએ છીએ. ચોથો ઓપ્શન, દરેક વ્યક્તિના ઘરે દાદા પરદાદા પપ્પા મમ્મી બધાએ કરેલો જ હશે ને, એ છે ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ્સ માટે ઘણા બધા ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ એવું કહે છે કે યાર ફુગાવો જે સ્પીડથી વધે છે એટલું જ વ્યાજદર મળે છે. પણ એની સામે આપણે એ નથી વિચારતા કે ફુગાવો જેટલું જ વ્યાજદર મળે છે એટલે આપણી મૂડીમાં જેટલું વ્યાજ આપણને મળતું રહે છે એ ફુગાવાની સામે એક હેજ છે. અને એટલે જ ફિક્સ ડિપોઝિટ કરવાથી એની જે આવક થાય છે ને એ બધી આવકને આપણે આપણી આવકમાં ગણી શકીએ, જે આવકથી આપણે કદાચ આપણું મનગમતું કામ કરી શકીએ. પેસિવ ઇન્કમ એને જ કહેવાય જે ઇન્કમ માટે આપણે કોઈ સમય વેડફવો નથી પડતો, જે ઇન્કમ માટે આપણે વધારાનું કામ નથી કરવું પડતું. આપણા પૈસા આપણને પૈસો કમાઈને દે છે. એક વખત આટલું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ ને પછી આપણે હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી શકીએ. એટલે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કે કોઈ સ્ટોક ખરીદવો છે, કે પછી આપણા કોઈ ઓળખીતાના બિઝનેસમાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે. આ હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ હોય પણ એમાં રિટર્ન વધારે હોય. એક જગ્યાએ આપણે સેફ્ટી નેટ બાંધી દીધી છે, પછી આપણે રિસ્ક પણ લઈ શકીએ છીએ. જેટલે ઇન્કમના પ્લાન મેં તમને કીધા, ઇન્કમ પ્લાનમાં જેટલી ઇન્કમ થાય છે બધા ઉપર તમારે તમારા ટેક્સ સ્લેબ ઉપર કે કેપિટલ ગેઇન્સ ઉપર ટેક્સ ભરવાનો રહે છે. પણ આવક થાય છે એનો કોક ટકા આપણે ટેક્સ ભરવાના થયા ને, આવક તો જનરેટ કરી દીધી. આ વિડીયોની માહિતીથી તમને પણ આવક જનરેટ કરવાની એક ધગસ જાગી હોય તો બસ આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.